सततम् निज मूर्ति चिंतकानाम् अधिक श्वेत मनोहर प्रकाशे हृदि दर्शित रम्य दिव्य रूपम् भगवन्तं तमहं हरिं नमामि। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तस्तमस्तमः इवांशुमान्। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री सर्वाविर्भावकारणाय सर्वावतारिणे नमो नमः। ॐ श्री महातपस्विनीलकण्ठवर्णिराजाय सरजुदासाय नमो नमः। ॐ श्री समस्तमुक्तमण्डलेभ्यो मम मोक्षदातृगुरुचरणेभ्यो प्रकटसन्तभक्तेभ्यो नमो नमः। वाला भक्तो, जोत जोता मां अपने घना समय थी शिबिर निवाड जोता था अने शिबिर आवी भाई पण गई, शिबिर नो आनंद पण बधाई ने खूब आयो। भगवान ना चरित्रों चेष्टा अपने रोज जे बोलीए छे ए बधा चेष्टा ना मीनिंग अर्थो एना जे काई नाना मोटा चरित्रो हता ए गुरुजीए संतोए बधा संशोधन करी शोधी अने सरस वर्णन कर्या। बधाने एमांथी बहु मजा आवी, खूब बधाने आनंद आव्यो। हवे ए तो जे थावानुं हतुं ए बधुंय थयुं, पण एमांथी आपणे जो જેટલું હજી મનન કરીને વિચારીને એની દ્રઢતા કરીને અંતરમાં ઉતારીશું અને પ્રેક્ટિકલ આપણે આપણા જીવનમાં કરીશું તો આપણને એનો ફાયદો થશે। બધાએ બહુ ભાવથી ઉત્સાહથી તે દિવસે ગુરુજીએ વચ્ચે આવીને બધાના મંતવ્ય લીધા અને બધાએ ખૂબ ઉત્સાહ અને આનંદમાં ભાવવિભોર થઈને બધાએ મંતવ્ય આપ્યા। કાલ સાંજે પણ બધાએ ઘણા મંતવ્યો સારા આપ્યા, તો એવો ને એવો ભાવ કાયમિક જાળવો હોય તો અવારનવાર એને આપણે રિપીટેશન કર્યા કરવું પડે, નહીતર આવા બધા પ્રસંગો અને એ બધું આવે અને પછી વયું જાય। એવી રીતે પદયાત્રાનો બધાને ખૂબ ભાવ ને ઉત્સાહ ને ઉમંગ ને એવું છે, એ બે દિવસે આવીને વહી જશે। પાછી આજ 13 થઈ ને, કાલ 14 અને પરમ દિવ 15 ને 16 પૂરી, પછી વળી પાછી 17 વડતાલમાં ભક્તચિંતામણી મહોત્સવ, ભક્તચિંતામણીની કથા અને પ્રબોધિનીનો સમય એ 7 દિવસ ચાલશે અને ત્યાં પણ ખૂબ બધાને આનંદને ઉમંગને ઉત્સાહને શ્રદ્ધાને ખૂબ બધું થાય, મજા આવશે। એ થોડાક દિવસમાં પૂરું થઈ જશે એમ જોત જોતામાં આપણી જિંદગી પણ એક દિવસ એવી જ રીતે પૂરી થઈ જાય, આરા આવીને ઊભું રહે। જેટલું આપણે કંઈક આપણે કરવાનું છે એટલું જો કર્યું હશે તો આપણે, ગુરુજી કહે છે એમ કે આપણો મેન કર્તવ્ય હેતુ ધ્યેય શું છે કે જ્યારે આપણે આ શરીર મૂકવાનું થાય, આપણું આયુષ્ય પૂરું થાય, ત્યારે ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોવી જોઈએ। કદાચ આયુષ્ય બાકી હોય પણ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે તો વાંધો નથી, પણ જો હજી આયુષ્ય પૂરું થઈ ગયું છે અને ઈચ્છાઓ અધૂરી છે તો કરીને પછી થોડાક દોટ બનાવ કરવા પડશે, સમજ્યા? ધનજી દાદા તો એમ
ભગવાને આપણને ખૂબ સારો સુંદર એવો યોગ આપ્યો છે, એવું બધું સમજણ વસ્તુ જે કાંઈ એના માટે જોઈ મટીરિયલ એ બધું ભગવાને આપ્યું છે. હવે તો આમાં આટલા બધા સમૂહમાં જે એવા શ્રદ્ધા ભાવથી દિલથી કરશે એટલો એને ફાયદો થશે. આપણે જેટલું આપણે પ્રેક્ટિકલ ઉતારીશું આપણા જીવનમાં એટલો મને તમને આપણને હવને ફાયદો થશે. અને આ જે ચરિત્રો છે જેના જેના એવા ચરિત્રો છે એ ચરિત્રોમાં પણ જેણે જેણે એવું પ્રેક્ટિકલ જીવનમાં ઉતાર્યું એના વર્ણન બધા કરાણા છે અને એમાંથી આપણે આદર્શ લેવાનો. રોજની આપણી સવારની કથામાં ભક્તાખ્યાનમાં બોટાદના ભગાદોશીનું આખ્યાન પૂરું થયું પછી એમના દીકરા શિવલાલભાઈનું આખ્યાન આવે છે તો એમના પ્રસંગમાં આગળ પૂજ્ય દયાળુ સ્વામીએ કથા કરી ત્યારે બાપ કરતાં બેટો સવાયો એવો અધ્યાય સાતમો એના વિશે ઘણી પૂજ્ય સ્વામીએ સારી વાતો કરી હતી. આજે મહારાજની બોટાદમાં સત્સંગ અભિવૃદ્ધિની ઈચ્છા થઈ અને કેવી રીતે થયો એ વિશે આઠમા અધ્યાયમાં વાત આવે છે. ભગાદોશી શિવલાલનું કહેતા આખ્યાન વચ્ચે બોટાદ મંદિરનું એ થોડું દૈદવ જ્ઞાન. બોટાદવાસી ભક્તો નસીબદાર છે કેમ જે અહીં શિવલાલ શેઠ તથા ભગાદોશી તથા દાદા ખચર જેવા અનેક ભક્તોનો જન્મ જ્યાં થયો, જ્યાં ભગવાનના એવા સારા ભક્તો મુક્તોનો જન્મ થયો હોય એ ભૂમિ પણ ખૂબ ભાગ્યશાળી કહેવાય. કારણ કે ત્યાં એમના બધા વાઇબ્રેશન હોય, એમનાથી પણ ખૂબ ફાયદો થાય. એટલે એ બોટાદ ગામ ત્યાંના રહેનારા બધા ખૂબ ભાગ્યશાળી નસીબદાર કે આવા આવા મુક્તો ત્યાં જન્મ્યા. અને જ્યારથી બોટાદમાં સત્સંગના શ્રી ગણેશ થયા ત્યારથી બોટાદનો સત્સંગ શ્રીહરિની ઈચ્છાથી દિન પ્રતિદિન આજ દિવસ સુધી વધતો ને વધતો જ રહ્યો છે. અને એવી ને એવી શ્રદ્ધા અને ભાવના પણ હજી સુધી છે. પહેલું મંદિર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ દક્ષિણાદા બારનું બંધાવ્યું હતું. સૌ પ્રથમ જ્યારે સત્સંગ થયો અને ગોપાળાનંદ સ્વામીએ મંદિર પહેલું વહેલું ત્યાં કરાવ્યું, એ વખતે તો એ સમયને અનુસારે નાનું એવું સ્વામીએ મંદિર કરાવડાવ્યું. પછી સત્સંગ વધતા બીજું મંદિર ત્યાં જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠ દ્વારા હવેલી કરાવીને ઉગમણા બારની મૂર્તિ સ્થાપીને કર્યું. વળી સત્સંગ વધતા ત્રીજું મંદિર જોગેશ્વર સ્વામીએ ઉત્તરાદા બારનું હરિમંદિર બનાવ્યું હતું અને તેમાં વાલા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપી હતી. અને વળી સત્સંગ ખૂબ ફૂલ્યો ફાલ્યો. 800 ઘરથી વધારે સત્સંગીઓના ઘર બોટાદમાં જ્યારે થઈ ગયા ત્યારે ગઢડાના પૂજ્ય વિષ્ણુપ્રસાદ સ્વામીએ ત્રણ શિખરનું ઉગમણા બારનું ધાંગધ્રાના પથ્થરનું ભવ્ય મંદિર સત્સંગીઓના સર્વ પ્રકારના યોગદાન દ્વારા નિર્માણ કર્યું છે, જે અત્યારે હાલ દર્શન દઈ રહ્યું છે. અને તે મંદિરમાં જેની છાતીના ધબકારા સંભળાય એવા હરિકૃષ્ણ મહારાજ પ્રગટ બિરાજે છે. શ્રીહરિના પ્રતાપે અહીં ભક્તોને કૌટુંબિક શારીરિક અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે. શ્રીહરિના સમયથી બોટાદ સત્સંગ સમાજની સેવા અજોડ છે. બોટાદના ભક્તોની તન મન ધનથી
ગઢડા, સારંગપુર, કારિયાણી, કુંડળ અને ધોલેરા સુધી બધા જ આ ધામોમાં ખૂબ જ સેવા રહી છે. બોટાદ એવી રીતનું સ્થાન છે એટલે આજુબાજુના બધાએ આજે મોટા મોટા સારા સારા સ્થાનો ધામો છે ત્યાં બધી સેવાની જરૂર પડે અને બોટાદવાળા બધા એવા શ્રદ્ધાવાન અને નિષ્ઠાવાન ભક્તોએ ત્યાં જઈ જઈને તન મન ધનથી ખૂબ એમણે સેવા આપી છે અને અત્યારે આપે છે. વળી બોટાદના ભક્તો શ્રદ્ધાવાન, નિષ્ઠાવાન, ભક્તિવાન અને સંત પ્રેમી છે. સદા આવો સત્સંગ રહે એ માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ. ગુરુજીને પણ એવી ભાવના થઈ, એના ઉપર એવો રાજીપો થયો કે જે કોઈએ જે કોઈ સ્થાનમાં ભગવાનની, સંતોની ભક્તિથી, ભાવથી, શ્રદ્ધાથી સેવા કરી છે તો આપણે હોઉં અત્યારે આજે ભગવાનને પ્રાર્થના કરીએ. મોંઘા મારા નાથને કરો કોટી નમસ્કાર, એહે તે સંભારુ મૂર્તિ કરે અતિશય પ્યાર. સુખદાતા છો શ્રી હરિ તમે જ સહુના સદાય, એ રાજે કરું હું આપને એ હરિજનના ગુણ ગાય. ધન્ય ધન્ય ગામ બોટાદને ધન્ય અહીના હરિજન, સ્વીકારે પ્રભુ પ્રગટને જે થયા અતિ પાવન. ધન્ય ધન્ય એની નિષ્ઠાને જેણે કર્યું સમર્પણ, રાત દિવસ હૃદયામાંહી કર્યું છે હરિસ્મરણ. સત્સંગ વધાર્યો ગામમાં ઓળખાવ્યા ભગવાન, રીઝવ્યા સંતો સ્નેહથી અતિ સેવી શ્રદ્ધાવાન. ભગવાન પ્રત્યે, ભગવાનના સંતો પ્રત્યે જેને એવી શ્રદ્ધા હોય, ભાવ, મહિમા, ભક્તિ હોય એને રાજી કરવા માટે પ્રયત્ન બહુ મહેનત કરવી ન પડે. સહેજે સહેજે જ ભગવાન એને એવો યોગ આપે એટલે એના ઉપર બધા ઢગલાબંધ રાજી થઈ જાય. ન થવું હોય તોય પણ રાજી થાય. એવા બોટાદ ગામમાં હતા હરિજનો અપાર, શિવલાલ ભગા દોશીને વખાણું છું કરી પ્યાર. આવા બધા ભક્તો જે બોટાદમાં જે જે કોઈ થયા તેમને ભગવાન પ્રત્યે, સંતો ભક્તો પ્રત્યે ખૂબ નિષ્ઠા, મહિમા, ભક્તિ, શ્રદ્ધા હતી. એવી વિશેષ વિશેષ જે જે હજી ભક્તો ત્યાં હોય થાય એ બધામાં વધતી રહે, ભગવાન એમને એવી રીતે રાજીપો આપે એવા એનામાં ગુણ આવે અને આપણને પણ ભગવાન એવા બધા ગુણો આપે. એવા મુક્તો સમાન ભક્તોનો મહિમા તથા ગુણો ગાવાથી આપણું હૈયું હરિ સાથે એકતા પામે છે. બોટાદ જૈન સંપ્રદાયનું થાણું ગણાતું હતું તેથી અહીં સત્સંગ થવો ઘણો કઠણ હતો. શ્રીહરિ નજીક ગઢપુરમાં જ બિરાજતા પરંતુ બોટાદમાં સત્સંગ થતો ન હતો. જ્યાં જ્યાં બહુ જૂનો એ રીતનો કોઈ પણ સંપ્રદાય ચાલતો હોય તો ત્યાં સત્સંગ થવો બહુ અઘરો છે. જ્યાં એવા માણસો હોય કે જે મોટા મોટા ભણેલા ગણેલા પંડિતો હોય, મોટા મોટા એવા બધા માણસો હોય ત્યાં બધે સત્સંગ થવો બહુ કઠણ. બોટાદમાં જૈન સંપ્રદાયનું ખૂબ, સુંદરિયાણામાં એવું હતું, વડોદરામાં બધા પણ એવા મોટા મોટા પંડિતો ને તાંત્રિકો ને બધાએ બધી રીતે બુદ્ધિશાળી ને સમર્થ હતા તો એવામાં બધે સત્સંગ એવા જે સમર્થ હોય એનથી થાય એટલે ત્યાં.
ગોપાળાનંદ સ્વામીએ જઈ અને બીજા પણ આપણા સંતોએ જઈ અને ખૂબ ત્યાં સત્સંગ કરાયો, દ્રઢ સત્સંગના પાયા નખાવ્યા. આજુબાજુના ઘણા ગામો શ્રીહરિ અને સંતોથી પ્રભાવિત થઈને સત્સંગી થયા. સત્સંગ અને ભક્તિના રંગે રંગાયા. બોટાદમાં મુમુક્ષુ ઘણા હોવાથી શ્રીહરિને ત્યાં સત્સંગ કરાવવાની તથા વધારવાની ઈચ્છા હતી. હમીર ખાચર કારિયાણીના માચા ખાચરના ભાઈ તો હોવાથી તથા ભગા દોશી વગેરે થોડા વ્યાપકાનંદ સ્વામીના યોગથી સત્સંગી થયા હતા, પરંતુ સત્સંગ વધતો ન હતો. વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરીને આ બાજુ આવ્યા અને ત્યાં પેલા હમીર ખાચરની ઘોડી મરી ગઈ અને સ્વામીએ પછી બહુ એના ઉપર દયા આવી એટલે જીવતી કરી. એને લઈને એને સત્સંગ થયો. એ જોઈને બીજાને ઘણાને સત્સંગ થયો, પણ સત્સંગ હજી જોઈએ એવો વધતો નહોતો. પછી એકવાર શ્રીહરિએ ગઢપુરમાં સંતને કહ્યું કે હે પરમહંસો, તમે ગામડે ગામડે અમારી ઓળખાણ કરાવવા જાઓ. સૌ સંતોએ હા પાડી. મહારાજ કહે બોટાદ કોણ જશે? પણ કોઈ સંતો બોલ્યા નહીં, કેમ જે અહીં નાસ્તિકોને આસ્તિક કરાવવાના હતા. તેમ કરતાં ક્યારેક ખોટો ઝઘડો ઊભો થાય, માથાકૂટ થાય એવી શક્યતા હતી, તેથી કોઈ સંતો તૈયાર ન થયા. બીજા બધાને પોગાય, પણ અમુક અમુક એવા માણસોને પોગાય નહીં. નાસ્તિકો અમુક એવા હોય ને, એ એવું બધું નાખ્યા કરે એટલે તકલીફ થાય. એક યુવક વાત કરતો હતો કે મારા કાકા કીધા કે મામા કીધા, મામા લગભગ કીધા, એ કે એ મારી ભેગા રહે છે અને એ કાયમ મને એ કે બેઠો હો ને હૂતો હો ને તો બાજુમાં રહે ને એ કે ભગવાનનું ખંડન કર્યા કરે કે નાસ્તિક આવે છે કે, તો એનું મારે શું કરવું? હવે હગો મામો હગો કાકો નાસ્તિક હોય અને એ ઘરમાં રહેતા હોય પાછા અને એ રોજ ભગવાનનું ખંડન કર્યા કરે, આ તો બધું ખોટું છે ને તૂત છે ને આવું કાંઈ હોય નહીં, એટલે કેવી તકલીફ થાય. હવે એને બિચારાને એવો કાંઈક સારો બીજો પાછો યોગ હોય અને ત્યાંથી જો પાવર પુરાઈ જતો હોય તો બહુ વાંધો ન આવે, નહીં તો ધીરે ધીરે કરતાં આપણું અંતર પણ ખોખરું થઈ જાય અને જોઈ એવું આપણને અંતરમાં સુખ આવે નહીં, ખોટા બધા વિચારો ને એવું બધું આવ્યા કરે. એવો યોગ ન થાય મોટા ભાગ. મહારાજે બધા સંતોને વાત કરી કે બોટાદમાં પણ આપણે સત્સંગ વધારવો છે તો ત્યાં કોણ જશે? કોઈ સંતો કાંઈ બોલ્યા નહીં, કોઈ તૈયાર થયા નહીં. એકવાર શ્રીરીએ ગઢપુરથી વડતાલ જતા એક સંત સાથે કવલ્યાનંદ સ્વામીને બોટાદમાં થઈને નીકળવાનું કહેલું. પછી તે સ્વામી બોટાદ સોસરા થઈને રોજિત ગામની ભાગોળે શ્રીહરિને ભેગા થયા. ત્યારે મહારાજે પૂછ્યું, બોટાદમાં તમને જોઈને કોઈએ કાંઈ કહ્યું? ત્યારે સાથે હતા તે ભાયત્માનંદ સ્વામી કહે, મહારાજ શું બોલે? આ મહાપુરુષ તો જૈનોના દિગંબર પંથની જેમ ધોતી કાઢી બગલમાં રાખીને બોટાદમાં આટો મારી નીકળી ગયા. કહેવાનું ક્યાં વાત રહ્યું? હામું કોઈ જોવે નહીં ને, હામું જોવે એવું જ ન, એવું જ કર્યું, કોઈ ન જોવે એવું. હવે એમાં કહેવાની વાત ક્યાં રહી? બોલો છે અલખ નિરંજન બધાય. દિગંબર જૈનના સંતો હોય એ રીતે ફરતા હોય એટલે સ્વામી કે આપણે અહીંયા ધારો છે જેવો ધાલો ને માલી કે, એટલે ધોત્યું કાઢીને બગલમાં લઈ લીધું નીકળ્યા હમરવા. કેવળીક સાથે તે કેવળીક થઈ ગયા, તેથી કોઈ કાંઈ બોલ્યું નહીં. આવું બોટાદ ગામ મોટે ભાગે જૈન મતમાં માનવાવાળું હતું, તેથી દિગંબર સાધુને જોવે તો પણ કોઈને ખરાબ કે ખોટું લાગતું ન હોવાથી કોઈ કાંઈ નિંદા ટીકાત્મક બોલતા ન હતા. એકવાર ભગા દોશી ગઢપુર આવ્યા હતા.
ત્યારે શ્રીજી મહારાજ આગળ સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભગાદોશીએ મહારાજને કહ્યું કે હે હરિ, અમારા બોટાદ ગામમાં સત્સંગ વધે તે માટે આપ કૃપા કરીને કોઈ પ્રતાપી સંતને મોકલો. ત્યારે શ્રીરી કહે, બોટાદમાં સત્સંગ વિકસે તેવું અમે પણ ઈચ્છીએ છીએ, માટે આ સભામાંથી તમને જે સંત પસંદ પડે તેને તમે બોટાદ લઈ જાઓ. ભગા શેઠે મુક્તાનંદ સ્વામી ઉપર પસંદગી ઉતારી હાથ જોડીને શ્રીને કહ્યું કે હે હરિ, આ મુક્તાનંદ સ્વામીને મંડળ સાથે અમારે ગામ મોકલો. ત્યારે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, તેથી સ્વામી ભગાદોશી સાથે બોટાદ પધાર્યા. ભગાદોશીનું બે ઓરડા ઓસરીવાળું ઉત્તરાદાબારનું એક મકાન હતું, તેનું ફળિયું ઘણું મોટું હતું. આ મકાનમાં એક ઓરડો સંતોને ઉતારા માટે ખાલી કરી આપ્યો અને એક ઓરડામાં તેઓ રહેતા. બંને ઓરડાની ઓસરીમાં વચ્ચે પડદો બાંધી દીધો. ત્યાં મુક્તાનંદ સ્વામી સમંડળ ઉતર્યા, બે દિવસ રોકાયા. પરંતુ સાંપ્રદાયિક મર્યાદા અનુસાર સંતો બહાર ફળિયામાં હોય તો ઘરના કોઈ બહેનોને બહાર નીકળાય નહીં, અને બહેનો કોઈ કામકાજ માટે બહાર હોય તો સંતોને ઓરડા બહાર નીકળાય નહીં. આવી મુશ્કેલી બંનેને અનુભવાતી હતી. તેમ છતાં બે દિવસ ત્યાં રોકાયા પછી મુક્તાનંદ સ્વામીએ ભગાદોશીને કહ્યું, અહીંયા અમને બહુ અનુકૂળ આવતું નથી, માટે અમને સાધુ સંતોને ઉતારા કરવા ફાવે એવી કોઈ સ્ત્રીરહિત જગ્યા આશ્રમ જેવી કંઈ હોય તો સારું, તમે ગામમાં એવી કંઈ શોધ કરો. જો એવી એકાંત જગ્યા મળી જાય તો અમે અમારી મેળે ત્યાં રાડાની ઝૂંપડી બાંધી લઈશું. અહીંયા અમને અને તમને બંનેને થોડું પ્રતિકૂળ પડે છે, એટલે જામતું નથી, અમને મજા નથી આવતી, તમને તકલીફ થાય છે, બેને સાનુકૂળ પડે એવું કરી. પછી ભગાદોશીએ કહ્યું, સારું સ્વામી, હું ગામમાં તપાસ કરું છું. પછી ભગાદોશીએ ગામમાં તપાસ કરી, ત્યારે ગામમાં એક અલાયદી ગેબી બાવાજીની જગ્યા હતી તે તેમને યાદ આવ્યું. તે બાવાઓ અવારનવાર ભગાદોશીને નગર શેઠ જાણી તેમને ત્યાં બોલાવતા. મોટા માણસને તો હવ બોલાવે, સૌ એની સાથે સંબંધ રાખે, એટલે નગર શેઠ જાણીને તે બાવાઓ ક્યારેક ક્યારેક ત્યાં બોલાવતા એમની જગ્યામાં. પરંતુ ભગાદોશી ક્યારેય ત્યાં જતા નહીં. તે ગેબી બાવાના મંડળમાં જે મુખ્ય બાવાજી હતા તેમની ઉંમર આશરે 125 વર્ષની હતી. લ્યો, તેઓ 125 વર્ષની ઉંમરે અયોધ્યાથી દ્વારિકાની તીર્થયાત્રા કરતા કરતા બોટાદ આવ્યા હતા, અને બોટાદમાં આ જગ્યા તેઓને પસંદ પડતા ત્યાં શિષ્યો સાથે કાયમી રોકાઈ ગયા હતા. લ્યો, કેટલી એમની ઉંમર હતી? નહીં, અહીંયા બોટાદ આવ્યા ત્યારે ખાલી 25 વર્ષની. એટલે બોટાદમાં કેટલા વર્ષથી રહે છે? લ્યો, પૂરા 100 વર્ષ. તેઓને 6-7 શિષ્ય હતા. તેઓએ પોતાની રીત પ્રમાણે પોતપોતાની એક કુઈ કરાવી હતી. એમનો કાંઈક એ રીતનો નિયમ હશે, એટલે હવે કોઈ એકાબીજાની કુઈને કાંઈ એમ બોલે ન કરી નાખે, એટલે પ્રાઇવેટ કરેલી ગયા બધાએ. મોટા બાવાજી માટે એક મોટી કુઈ કરાવી હતી. બધા મોટા બાવા એને પછી મોટી જઈ, એટલે એમના માટે મોટી, એટલે કુલ કેટલી થઈ? 8 કુઈ થઈ. અને દરેકના પોતપોતાના અગ્નિના ધૂણા રાખ્યા હતા.
તેઓ 100 વર્ષથી બોટાદમાં આ સ્થાનમાં સૌને ભજન સત્સંગ કરતા થકા રહ્યા હતા. તેમનું ગામમાં ઘણું માન હતું અને સર્વે સંતો ખૂબ ભાવિક, તપસ્વી અને સાત્વિક હતા. એટલે ગામમાં બધા એને ખૂબ એના પ્રત્યે શ્રદ્ધા ભાવ હતી. ભગા દોશીએ આ જગ્યાનો વિચાર કરી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે ગામમાં એક ગેબી બાવાજીની જગ્યા છે અને તે જો આપને અનુકૂળ આવે અને તે બાવાજી ભેળું ફાવે તો હું તેમને પૂછી લઉં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તેઓ હા પાડતા હોય તો અમને સંતોને સંતો ભેળું અનુકૂળ આવશે, માટે તમે જાઓ તેમને મળીને વાત કરો. ત્યારે ભગા દોશી જઈને તે બાવાજીને મળ્યા. તેથી તે આખું મંડળ બહુ રાજી થયા અને કહે, આઈએ આઈએ નગર શેઠ, આજ આપ અચાનક આયે, ક્યાં અમારે લાયક કુછ કામકાજ હૈ? ઘણા સમયથી તો મોટા માણસ જાણી અને આમંત્રણ આપતા હતા, પણ ભગા શેઠ જતા નહોતા, કંઈક ને કંઈક બાના કાઢે, પણ આજ હામે હાલીને આવ્યા એટલે બધા બહુ રાજી થઈ ગયા અને આવકાર આપ્યો કે તમ તારે તમે કાંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે અમને કહો. ત્યારે શેઠે કહ્યું, હા સંતો, એટલે જ હું અહીં આવ્યો છું. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી 2 દિવસથી અમારે ઘેર ઉતર્યા છે. સ્વામી અમને ભજન, કીર્તન, કથાવાર્તારૂપ સત્સંગ ખૂબ સારો કરાવે છે, પણ સ્વામી સ્ત્રીધનના ત્યાગીને અમારું ગૃહસ્થનું ઘર તેથી બહુ ફાવતું નથી. જો આપ તેમને અહીં ઉતરવાની થોડી સગવડતા કરી આપો તો બહુ સારું. તેઓને 1 મહિનો રોકાવાનું છે. આપને જો કોઈ મુશ્કેલી ન હોય તો આટલું મારું કામ કરી આપો તો સારું. અમો અહીં રાડાની ઝૂંપડી અમારી મેળે સંતો માટે બનાવી દઈશું. તે વાત સાંભળી તે બાવાજી અને મંડળના બધા જ સંતો ખૂબ ખૂબ રાજી થયા અને બાવાજીએ હિન્દીમાં પછી કીધું, બાવાજી મહંત હતા એ બોલ્યા, બહોત અચ્છા બહોત અચ્છા, સંત હમારે આંગન કહાં સે, સંતો કો ભેજ દો, એસે મહેમાન સબકો નહીં મિલતે. એને સાધુને સાધુનો મહિમા થવો થોડો કઠણ કહેવાય, પણ આ લોકો એવા ભાવનાવાળા હતા, મુમુક્ષુ છે એટલે એમને સંતો આવે છે એવું સાંભળ્યું તો બહુ અંતરથી રાજી થયા. અને સાધુ જેવા મહેમાન એ ક્યાંથી આવે? બીજા બધા મહેમાન તો અવારનવાર થાળો ને હાળીને બીજાને ત્રીજાને બધા એવા કરે, પણ આવા મહેમાન તો કીધી આવે? એટલે એ સંતો બહુ રાજી થયા. સબ સંત યહાં રહેંગે તો હમે બહુત આનંદ હોગા, હમ સબ સુવિધાએ કર દેંગે, આપકો કુછ કરના નહીં હૈ, હમ સબ કર દેંગે. ઇસમે ભી મુક્તાનંદ સ્વામી કા નામ તો હમને ભી સુના હૈ, વે તો બહોત બડે સંત હૈ, ઉનકી સાધુ તાકી સુગંધ સારે સંસાર મેં ફેલી હૈ, ઇસલિયે એસે સંત આકર યહ જગહ મેં રહકર સારે ગાંવ કો દર્શન દેગે, સત્સંગ કરાયેંગે, એ તો હમ સભી કે લિયે બડે સદભાગ્ય કી બાત હૈ, એસે સંત કી સેવા થોડે પુણ્ય વાલે કો નહીં મિલતી, એસા હમ ભલી ભાતિ સે જાનતે હૈ. લ્યો અમને આ સંતોની સેવા, મુક્તાનંદ સ્વામીના સદગુણો, એમના સ્વભાવ, એ બધા એમને સાંભળેલા એટલે એનાથી પ્રભાવિત. એટલે એ તો એને એ મુક્તાનંદ સ્વામી જે અહીંયા પધાર્યા છે ને એ અહીંયા અમારા મહેમાન થવાના છે, એ સાંભળીને તો એ બધા ખૂબ ખૂબ ખુશ થઈ ગયા, બધાને ખૂબ આનંદ થઈ ગયો. તમે તારે મોકલી દો અહીંયા સંતોને, અમે એમની ખૂબ સેવા કરીશું, અમને એ સેવા મળે ક્યાંથી? આ વાત સાંભળી ભગા દોશી પણ બહુ રાજી થયા.
ઘેર આવી મુક્તાનંદ સ્વામીને વાત કરી. સ્વામી કહે, સવારે અમે ત્યાં રહેવા જઈશું. આ બાજુ તે બાવાજીના શિષ્ય મંડળને સંતો સવારે આવવાના છે તેનો ઘણો આનંદ હતો. તેથી તેઓએ રાતોરાત પોતે જ હરાડાની બે પડાળી ઝૂંપડી સંતોને માટે તૈયાર કરી દીધી. બોલો કેવા એ ભાવનાવાળા, શ્રદ્ધાવાળા, મહિમાવાળા છે. એને કીધું નહોતું કે ભાઈ અમે અમારી રીતે બધું કરી લઈશું, તમારે ખાલી જગ્યા આપવાની છે. તો એ લોકોએ રાતમાં ક્યાંકથી બાજરાના રાડા બધા ઘાસ લાવી અને સરસ મજાની સારી બે પડાળી ઝૂંપડી બનાવી દીધી. વળી મુક્તાનંદ સ્વામી મંડળ સહિત સવારે ત્યાં ગયા, સંતોને મળ્યા ને પ્રેમથી ત્યાં ઉતારા કર્યા. બંને મંડળોને ખૂબ પરસ્પર હેતપ્રીત થયા. ભાઈ ધન્ય ધન્ય આવા સંતને જેને સંતમાં પ્યાર, એ બાકી નાતે ગત સહુની હોય પરસ્પર ખાર. યા શું હોય? પ્યાર ન હોય પણ શું હોય? બોલો, ખાર હોય. દરેકમાં જ્યાં સમાનતા બરોબરી પણ હોય, વેશે કરીને, ગુણે કરીને, નાચે કરીને, ગતિએ કરીને કે કાંઈ કામકાજે કરીને, કોઈ પણ રીતે જ્યાં બરોબરીયાપણું હોય ત્યાં ઈર્ષ્યા, ખાર, વેર, ઝેર, અદેખાય હોય જ. લગભગ ભાગશાળી એવા હોય જેની ઉપર ભગવાનની, ભગવાનના મોટા પુરુષોની કૃપા હોય, એના આશીર્વાદ હોય, ત્યાં જ પરસ્પર પ્યાર હોય, મહિમા હોય. સાચા ઓળખે સાચાને અને ખોટાને ન કળાય, એ ખોટા ખાસડા ખાય છે સાચા તરી જાય. જો માટે આવા સંતોને તો ખૂબ ધન્યવાદ કહેવાય. થોડા દિવસ બાદ તે બાવાજીએ મુક્તાનંદ સ્વામીને વાત કરી, બધે ઉતારા સગવડતા બધું સરસ કરી દીધું. રોકાણા ત્યાં સત્સંગ ચાલ્યો, બધા એને ખૂબ આનંદ થયો. થોડા દિવસ પછી મુક્તાનંદ સ્વામીને બાવાજીએ વાત કરી, સ્વામીજી અબ મેરી ઉમ્ર બહુ જ્યાદા હો ચૂકી હૈ, મેં 100 સાલ સે અયોધ્યા છોડકર ઈસ દેશ મેં આયા હું, મગર મેં એસા ચાહતા હું કે મેરી અંતિમ ઉમ્ર અયોધ્યા મેં રઘુનાથજી કી રણભૂમિ મેં હી બીતે. જોયું ભાગશાળી અમુક અમુક એવા હોય કે એવા જે સારા થાનો હોય, તીર્થ હોય, ત્યાં એની છેલ્લી ઉંમર, અંતિમ સમય વીતે એ ઈચ્છતા હોય. અને એવા ભાગશાળી હોય કે તેઓને આવું ભગવાન સહેજે સહેજે ગોઠવી દે. ગુરુજીએ કાલે યાદ કર્યા હતા ને જગત પ્રકાશ સ્વામીને, એમણે ખૂબ સત્સંગમાં કથા વાર્તાઓ સારી કરી. સારા સારા જ્યાં સમય ઉત્સવો હોય તેવી સારી કથા વાર્તાઓ કરતા અને બધાને ખૂબ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા બધું કરાવતા. તો અંતકાળે તેઓ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવ્યા, એમની ખબર નહીં હોય પણ ભગવાને જ ગોઠવી દીધું. ગોપીનાથજી મહારાજની આગળ તેઓ ધામમાં ગયા. લો પહેલાં નાહેરવાળા સ્વામી ભક્તિ કિશોર સ્વામી, એ ત્યાં એમનું ગુરુકુળને બધું સારું સ્થાન છે, પણ છેલ્લે એમને ઈચ્છા થઈ કે સ્વામિનારાયણ ભગવાન જ્યાં ખૂબ રહ્યા એવું ગઢપુર, ત્યાં આપણે રહીને હવે છેલ્લી ક્ષણો વિતાવી. તો તેઓ પણ ત્યાં ગઢપુર રહેલા, ગુરુજી ત્યાં ગયા હતા, એમને મળેલા. એટલે આમાં આ બાવાજીને એમ થયું કે અયોધ્યામાં હું હતો મારી નાની ઉંમરમાં અને 25 વર્ષનો હતો ત્યારથી અહીંયા આવી ગયો ને અહીંયા હવે 100 વર્ષ પૂરા થઈ ગયા.
એટલે 125 વર્ષ મારા થયા, એટલે હવે તો બહુ ઝાઝા દિવસો હું નહીં રહું એવું એને અંતરમાં આમ થયું. એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે હવે મારે ત્યાં અયોધ્યા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ એમનું સ્થાન ત્યાં મારે રહેવું છે, આવી મારી ઈચ્છા છે. ઇસલિયે મેં ઓર મેરે શિષ્ય સબ સંત કલ અયોધ્યા જા રહે હૈ, જોયું, શાયદ હમ વાપસ નહીં આયેંગે ઓર મેરે શિષ્ય ભી કોઈ વાપસ યહાં નહીં આયેંગે, યદિ મેરે શિષ્ય યહાં આયે તો યહ જગહ ઉનકી હૈ હી, મગર યે કોઈ યહાં ન આયે તો યહ જગહ આપકી, સમજ લેલા લ્યો, વગર કીધે મળી ગયું. ભગવાન કેવું ગોઠ્યું, આવું કહી બીજે દિવસે તે ગેબી બાવાજી સમંડળ અયોધ્યા ગયા. ત્યાં તેઓએ દેહ છોડી દીધો અને તેમના શિષ્યો કોઈ પાછા પરત બોટાદ આવ્યા નહીં. એ તો બાવાજી એમને વાત કરી દીધી હતી સ્વામીને, બાકી તમે અહીંયા રહ્યો, બહુ સારા સંત છો, એ સત્સંગ થાય છે, બધા આખા ગામને ખૂબ બધાને આનંદ આવે છે, સત્સંગ આમને તમે કરજો. મુક્તાનંદ સ્વામી બોટાદ ગામની સર્વે જનતાને સત્સંગનો એક મહિનો લાભ આપી સમંડળ પછી સ્વામી ગઢપુર પધાર્યા. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ જ્યાં એમને ઈચ્છા હોય એવી કે મારે આવી રીતે અહીંયા કરવું છે ત્યાં ભગવાન આવું બધું ગોઠવી દે, ગમે ત્યાંથી મુમુક્ષુ હોય એને એવા સંતોનો યોગ આપી દે, આવી કંઈક જગ્યાની જરૂર હોય તો ભગવાન એવી જગ્યાનું ગોઠવી દે. સુરતમાં જો ને ત્યાં અત્યારે રામપરા મંદિર છે, ત્યાં સત્સંગ કરાવવાનો હતો તો જગ્યાની જરૂર હતી, સારી જગ્યા મહારાજે આવી રીતે બધું ગોઠવીને કરી દીધું. વાણિયાને બધા એને જાનમાં લઈ ગયા, એ પાછું તોફાન થયું બુડી ગયા, આખું કુટુંબ જ આખી ના તેટલી જે કાંઈ હશે એ બધાએ, અને એ પાછા ભૂત થયા ને મુક્તાનંદ સ્વામી આવ્યા, ત્યાં પાસે સ્વામી આવીને સત્સંગ કરાવ્યો અને એ બધાનો ઉદ્ધાર કર્યો. આવું સરસ મજાનું મંદિર થયું, જગ્યા મળી ગઈ અને હે ધીંગા ધણી નારાયણ મુનિદેવ બિરાજન આપણા હવના કલ્યાણ કરે છે. આમ ભગવાન કરતા હરતા છે, જે કાંઈ કામ થાય છે કંઈ કરવું હોય બધું ભગવાન કરે, માટે આપણે ભગવાનનો ખૂબ દ્રઢ એવો વિશ્વાસ ભરોસો. અને આ વર્ષનું નામ ગુરુજીએ પાડ્યું છે શું, મહિમા વર્ષ, એટલે આપણે એવો ભગવાનનો મહિમા દ્રઢ કરો. અવારનવાર જે કાંઈ મહારાજે વચનામૃતમાં બહુ જગ્યાએ ભગવાનનો ભગવાનના સંતો ભક્તોના મહિમાની વાતો કરીશ, પોતે મહારાજે એ ભગવાનનો મહિમા આમ સમજો, એમ જે જે એવી મહિમાવાળી વાતો હોય, મહિમાવાળા ભક્તો હોય, એ અવારનવાર વાતોનું આપણે મનન ચિંતન કર્યા કરવું અને ભગવાનના જેવા ભક્તો હોય મહિમાવાળા એની પાસે બેસવું, એની વાતો સાંભળવી, એનું જીવન જોવું, આવું બધું આપણે જો કર્યા કરીશું તો આવતી દિવાળીએ જે ગુરુજી આ વર્ષનું નામ પાડ્યું છે મહિમા વર્ષ, તો એ મહિમા આપણા હૃદયમાં દ્રઢ થશે, વધશે અને એનો ફાયદો આપણને થશે. કારણ કે મહિમા વસ્તુ એક અદ્ભુત છે, અજોડ દવા છે, જેમાં કાંઈ પણ દવા ન લાગતી હોય એને આપણે ડૉક્ટર હોય તો ઓલી સ્ટીરોઇડ દવા આપે, તો એ દવા ગમે તેને લાગે, ગમે તેને કાંઈ ન લાગતી નહીં આપી દેવામાં આવે, ફાકીઓમાં એ નાખી દે, એટલે માણસને દુખતું હોય એ બધું એમને દબાઈ જાય, નાબૂદ ન થઈ જાય, એમ મહિમા એવી દવા છે. એટલે મહારાજે પણ ઘણી જગ્યાએ વચનામૃતમાં મહિમા દવા બતાવીશ કે મહિમા જેવું એક કોઈ સાધન નહીં. ગુણાત્માનંદ સ્વામી પણ વાતમાં પહેલી જ એ વાત કરીને કે જીવમાં દુબળાઈ રહે છે એનું કારણ શું છે, મહિમા. મહિમાની દુબળાઈ એટલી આપણી જીવમાં દુબળાઈ,
એટલે જેટલો મહિમા દ્રઢ થાય એટલા આપણે બળિયા થાય. માટે ભગવાનને કાયમ રોજ આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે વાલા, હે સંતો ભક્તો, એ બધાને પણ પ્રાર્થના કરીએ હાથ જોડીને કે એવો મહિમા દ્રઢ આપણને સૌને થાય. ઇતિ શ્રી સ્વામિનારાયણીય ભક્તાખ્યાન મધ્યે ચતુર્થ પ્રકરણે શિવલાલ શેઠના આખ્યાનમાં શ્રીહરિની બોટાદમાં સત્સંગ વધે એવી ઈચ્છા એ નામે 8મો અધ્યાય થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવે ગયો છું વાલા, અતિ ફાવે ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મે વાલા, લીધા જન્મ ઘણા મે વાલા, અજવાળી તમે આભાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવાર હું છું, તમે હો તો હરિવાર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહે જો હે સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આયે હૈ જેતે, સંત હરે જન ભાઈઓ તે, તે સબ હૈ મુક્ત અનાદિ એહી, સો ભાવા અબ ભૂલ ગયે તે, સો ભાવા અબ ભૂલ ગયે તે. સહજાનંદ સ્વામી મહારાજની જય.